नमस्कार विद्यार्थी मित्रों, हूँ योगानंदी अरुणा, नवजोग स्कूल द्वारा आयोजित आ वीडियो लेक्चर सीरीजमां आप सर्वनुं हार्दिक स्वागत करूँ छूँ। आजे आपणे धोरण 8 विषय सामाजिक विज्ञान भणीशुं। तेमां आपणे अगाउ पहेलो एकम विषय भण्या हता के भारतमां यूरोपियन प्रजानुं आगमन। एमां आपणे जोयुं हतुं के यूरोपियन प्रजा आवी हती, जेमां पोर्टुगीजो, डच, फ्रेंच वगैरह जेवी प्रजाओ आवी। आ शुं काम आवी हती? तो के ते आपणा देशनी धन संपत्ति अने संस्कृतिनो वारसो जोई तेनाथी आकर्षाया हता, अने तेने लीधे पोते खूब अढळक धन कमावानी आशाए आपणा देशमां वेपार करवा माटे आवे छे। अने हवे आ वेपार करवा माटे आवे छे अने पछी धीमे धीमे आपणा देशमां शासन जमावता जाए छे। तो एवो ज आपणे एकम छे के वेपारी शासकો केवी रीते बन्या, जेना विषे आजे आपणे चर्चा करीशुं। 18મી સદીમાં અનેક પ્રકારની પ્રજાઓ આવી અને તેમણે આપણા ભારત દેશમાં વેપાર કર્યા હતા, અને ધીમે ધીમે વેપાર કરતાં કરતાં આપણા દેશની ધન સંપત્તિ, પહેલાંના સમયમાં આપણો દેશ સોને કી ચીડિયા કહેવાતો હતો, કારણ કે આપણા દેશમાં આર્થિક, સાંસ્કૃતિક, ધાર્મિક વગેરે જેવો અઢળક પ્રકારનો ધન સંપત્તિનો વારસો હતો, જેને લીધે આકર્ષાઈ આ પ્રજાઓ આપણા દેશમાં વેપાર કરતાં કરતાં શાસક તરીકે બનવા લાગે છે। તો તેણે ઘણી બધી એવી યોજનાઓ બનાવી કે જેના લીધે આપણા ભારત દેશમાં તેઓ શાસન કરવા લાગે છે। તેવી એક યોજના છે કે વેલેસલીની વિસ્તાર યોજના। વેલેસલી વ્યક્તિનું નામ છે, અંગ્રેજ। તે વેલેસલી નામનો અંગ્રેજ હતો, જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બને છે ત્યારે તે એક એવી વિચારધારા ધરાવે છે કે હું આપણા અંગ્રેજોને ખૂબ પૈસાદાર અને મોટો રાજ્ય વિસ્તાર આપું। તેને લીધે તે વિસ્તાર યોજના નામની એક યોજના બહાર પાડે છે, જેને આપણે સહાયકારી યોજના તરીકે પણ ઓળખીએ છીએ। અને આ સહાયકારી યોજનામાં એવું હતું કે આપણા દેશી રાજ્યો, ત્યારના સમયમાં 562 દેશી રાજ્યો હતા, અને આ દેશી રાજ્યોમાં જે રાજા એવું ઈચ્છે કે અમારે આ સહાયકારી યોજનાને અમલમાં મૂકવી છે, તેમને અંગ્રેજ શાસનો દરમિયાન તેમને એક સૈન્ય આપવામાં આવતું હતું, અને આ સૈન્ય તેમને મળતું દેશી રાજ્યોને। ત્યાર સમયમાં ઇંગ્લેન્ડ અને ફ્રેન્ચો વચ્ચે ખૂબ હરીફાઈ વાલતી હતી, અને અંગ્રેજ એવું ઈચ્છતા હતા કે ફ્રેન્ચો છે તે આગળ વધે એ પહેલાં અમે કંઈક કરી। એ માટે અંગ્રેજે એક વેલેસલીની યોજના બહાર પાડી, અને આ યોજનામાં રાજાઓને સૈન્ય આપવામાં આવતું હતું। તો લશ્કરી સૈન્ય દેશી રાજ્યોના રાજા હતા, તેમને આ યોજના બહાર પાડવા માટે એમને એક લશ્કરી તાલીમબદ્ધ સૈન્ય આપવામાં આવતું હતું, પરંતુ આ સૈન્યનો ખર્ચ રાજાએ ઉપાડવાનો થતો હતો, અને તેમને એક અંગ્રેજ પ્રતિનિધિ પણ આપવામાં આવતો હતો, અને જેના દ્વારા તમામ આયોજન ચલાવવામાં આવતું। અને હવે આ દેશી રાજ્યોને એવું લાગતું કે અમને આ સહાયકારી યોજનાથી અમને કંઈક ફાયદો થશે, કે આ લશ્કરી તાલીમબદ્ધ સૈન્ય મળે છે તો અમને કંઈક સલામતી અને મદદ મળે છે, પરંતુ પાછળથી તે ગુલામીનો અહેસાસ કરાવે છે। તેથી આ સહાયકારી યોજના છે એ રાજાઓ માટે એક મીઠા ઝેર જેવી બની ગઈ હતી। સહાયકારી યોજના મીઠા ઝેર જેવી લાગવા માંડી, કારણ કે સૌ પ્રથમ તો તેમને એક તાલીમબદ્ધ લશ્કર આપવામાં આવતું હતું, તેથી રાજાઓને એવું લાગ્યું કે આ તાલીમબદ્ધ લશ્કરોથી આપણે લડાઈ કરીશું અને તેનાથી આપણને સલામતી પણ મળશે, પરંતુ આ સૈન્યનો આપણે ફાયદો ઉઠાવી શક્યા નહીં, તેનો લાભ લઈ શક્યા નહીં, તેથી તે પાછળથી આપણને ગુલામી જેવો અહેસાસ કરાવે છે। તેથી આ યોજના આપણા માટે એક મીઠા ઝેર જેવી બની ગઈ હતી, અને તેમાં
निजाम, मैसूर, अयोध्या, गायकवाड़ अने मराठा जेवा अनेक प्रदेशों आ योजनानो भोग बन्या हता। तेमा सौ प्रथम निजाम छे ते आ योजनानो भोग बन्या हता अने त्यारबाद मैसूर अने अयोध्या जेवा अनेक राज्यों सहायकारी योजनानो भोग बन्या अने तेमा मराठाओमां भागला पाड़ो अने राजकारणनी नीति अपनावी। હવે ધીમે ધીમે અનેક રાજ્યો તો પોતાની સહાયકારી યોજના દ્વારા પોતાની હેઠળ લઈ લે છે અને પછી ધીમે ધીમે મરાઠાઓમાં પણ અંદરોઅંદર ઝઘડા કરાવે છે અને તેમને પણ સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યા અને ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલેથી જ અંગ્રેજોના શાસનમાં હતું અને ત્યારબાદ ધીમે ધીમે તેનામાં ભાગલા પડો અને રાજકારણની નીતિ અંદરોઅંદર ઝઘડા કરાવી અને આ સહાયકારી યોજનાનો ભોગ બનાવે છે। આમ વેલેસલીની સહાયકારી યોજનાથી અનેક ભારતના અનેક દેશી રજવાડાઓ અંગ્રેજ શાસનના હેઠળમાં ચાલ્યા ગયા। હવેનો ટોપિક આપણે જોઈએ કે બ્રિટિશરો સમગ્ર ભારતમાં ફેલાયા। બ્રિટિશરો એટલે કે અંગ્રેજો। હવે અંગ્રેજો આપણો આખો ભારત દેશ છે તેમાં કઈ રીતના ફેલાઈ જાય છે આખા દેશમાં એના વિશે જોઈએ। તો આ વેલેસલીની સહાયકારી યોજના હતી તેનાથી અમુક રાજ્યોમાં તો તેમણે પોતાનું શાસન જમાવી લીધું હતું, પરંતુ તેઓ બ્રિટિશરો આખા ભારતમાં તેઓ આખા ભારત દેશમાં શાસન કરવા ઈચ્છતા હતા। તેથી તેમણે ભારતના ઉત્તર ભાગના જે રાજ્યો છે તેમાં તેને શાસન કરવાનું વિચાર્યું અને તેમણે આગળ આગળ વધતા આપણો પાડોશી દેશ નેપાળ આવે છે અને આ નેપાળથી તેમને એવું લાગે છે કે નેપાળ સામે આપણે ટકી શકશું નહીં। તેથી અંગ્રેજો નેપાળ સાથે મિત્રતા બાંધે છે અને નેપાળ સાથે મિત્રતા કરી તેઓ સરહદના રાજ્યો ઉપર આગળ ને આગળ વધે છે। તેમાં પંજાબ રાજ્યમાં આપણા હિન્દુ શાસક એટલે કે રાજા રણજીતસિંહનું શાસન હતું અને અંગ્રેજો એવું ઈચ્છતા કે આપણે અફઘાન પ્રદેશોને આપણા શાસન હેઠળ લાવી અને અફઘાન પ્રદેશોને જીતવા માટે તેમને પંજાબમાંથી થઈને જવાતું હતું। તેથી પંજાબનો રાજા તો રણજીતસિંહ હતા અને રણજીતસિંહ સામે તેઓ યુદ્ધમાં ટકી શકે એમ નહોતા। તેઓ જાણતા હતા કે આપણે રણજીતસિંહ સામે યુદ્ધ કરી અને સફળતા મેળવી શકશું નહીં। આથી તેઓ રણજીતસિંહ સાથે મિત્રતા કરે છે અને અફઘાનના વિગ્રહમાં તેઓ જીત મેળવે છે। હવે અફઘાન પ્રદેશોને જીતી અને પછી તેઓ મરાઠાનું આવું શક્તિશાળી સૈન્ય જોઈ અને મરાઠા રાજ્યોને પણ જીતવાની કોશિશ કરે છે અને તેમને સિંઘના પણ પોતાની સત્તા સોંપી દીધી। હવે મરાઠાનો રાજા એટલે કે રણજીતસિંહ, આ રણજીતસિંહ ખૂબ જ શક્તિશાળી એવો રાજા હતો અને તેમણે પોતાની શક્તિથી આજુબાજુના રાજ્યોમાં પણ પોતાની શાસન વ્યવસ્થા જમાવી હતી અને તેમણે અફસરોની મદદથી મજબૂત સૈન્ય બનાવ્યું હતું અને આ સૈન્ય દ્વારા અનેક યુદ્ધો તેમણે જીત્યા હતા। આવા શક્તિશાળી રાજા એટલે કે રણજીતસિંહ સામે તેઓ અંગ્રેજો ટકી શકે તેમ ન હતા, પરંતુ જ્યારે રણજીતસિંહનું અવસાન થાય છે ત્યારબાદ અંગ્રેજોને એક તક મળી જાય છે અને તેમના અવસાન પછી મરાઠામાં એટલે કે પંજાબ રાજ્યમાં અંધાધૂંધી ફેલાય છે। અરાજકતા ફેલાતા અંગ્રેજો આ તકનો લાભ લઈ તેમાં પોતાનું શાસન જમાવે છે અને હાર્ડીઝ ગવર્નર તેમનો શાસક બને છે। હવે આપણે એના પછીની નવી યોજના વિશે આવતા તાસમાં જોઈશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।